नमस्कार विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी स्कूल તરફથી હું દેસાઈ રચના તમારું સ્વાગત કરું છું. ધોરણ 7 ગુજરાતી માધ્યમ, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, પાઠ 9 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પાર્ટ 8ની અંદર આપણે નાના સવાલના જવાબ, ટૂંકનો અને MCQના પ્રશ્નો લખ્યા હતા. તો આજે તમારે ખાલી જગ્યા, વર્ગીકરણ અને જોડકા નોટબુકમાં લખવાના રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 વાંચો. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા વાંચે, ચેરનું બીજું નામ ખાલી જગ્યા છે. તો ચેરને વિદ્યાર્થી મિત્રો બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કેરલ. તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? કેરલ. કે ચેરનું બીજું નામ કેરલ છે. બીજી ખાલી જગ્યા, ઉજ્જૈન અને ધારાનગરી ખાલી જગ્યાના મુખ્ય શહેરો હતા. તો કોના હતા તે શહેરો? માળવા. ખાલી જગ્યામાં લખો માળવા. કે ઉજ્જૈન અને ધારાનગરી માળવાના મુખ્ય શહેરો હતા. ત્રીજી ખાલી જગ્યા, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા ખાલી જગ્યા હતો. તો શું આવશે? જયસિંહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચોથા નંબરની ખાલી જગ્યા વાંચીએ, ઈસવીસન ખાલી જગ્યામાં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. તો જવાબમાં ખાલી જગ્યામાં 820. કે ઈસવીસન 820માં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા વાંચીએ, ખાલી જગ્યા રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. ખાલી જગ્યામાં જવાબ શું આવશે? તો ગોવિંદ ત્રીજો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. છઠ્ઠી નંબરની ખાલી જગ્યા વાંચીએ, રાજપૂત યુગમાં રાજાનું પદ ખાલી જગ્યા હતું. તો રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું? તો વંશ પરંપરાગત. ખાલી જગ્યામાં જવાબ શું આવશે? વંશ પરંપરાગત. ત્યાર પછી આગળ સાતમી ખાલી જગ્યા, ગઢવાલ વંશ, ગઢવાલ રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક જવાબ ખાલી જગ્યામાં શું આવશે? ચંદ્રદેવ હતો. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે પ્રશ્ન 5 જોઈએ. એમાં નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકૃત કરો. એટલે કે મિત્રો, વર્ગીકરણ કરવાનું છે. અહીંયા નીચે રાજ્યોના નામ આપેલા છે, એમાં ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના બંને રાજ્યોના નામ સાથે છે. એ બંનેને અલગ અલગ કરવાના છે, અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો વાંચીએ. કનોજનું ગઢવાલ રાજ્ય, ચાલુક્ય, બુંદેલખંડના ચંદેલો, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ડહલનું ચેદી રાજ્ય, ચોલ, સાકંભરીનું ચૌહાણ રાજ્ય, પાંડ્ય, ચે, માળવાનું પરમાર રાજ્ય. ત્યાં જે નામો છે એને આપણે અલગ અલગ કરવાના છે. તો ત્યાં વાંચીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ આપણે. તો પહેલું જોયો કનોજનું ગઢવાલ રાજ્ય, તો ઉત્તર ભારતના રાજ્યોમાં આવશે. તો આપણે કનોજનું ગઢવાલ રાજ્ય ઉત્તર ભારતના રાજ્યોમાં લખીશું. ત્યાર પછી છે ચાલુક્ય.
चालुक्य सामा आवशे तो दक्षिण भारतना राज्यमा। तो आ रीते मित्रों उत्तर भारतना राज्यों अने दक्षिण भारतना राज्योना अलग अलग विभागों पाड़ी एमा नामों लखवाना छे। त्यार पछी जो है बुंदेलखंडना चंदेलो, तो ये सामा आवशे आपणे आप सामा लखीशुं उत्तर भारतना राज्योमां लखीशुं बुंदेलखंडना चंदेलो। त्यार पछी छे राष्ट्रकूटो, तो सामा लखीशुं दक्षिण भारतना राज्योमां लखीशुं राष्ट्रकूटो। त्यार पछी छे पल्लव, पल्लव पण सामा आवशे दक्षिण भारतना राज्योमां लखीशुं पल्लव। पछी डहलनुं चेदी राज्य, तो आपणे सामा लखीशुं उत्तर भारतना राज्यमां लखीशुं डहलनुं चेदी राज्य। त्यार पछी छे चौल, चौल सामा आवशे दक्षिण भारतना राज्यमां शाकंभरीनुं चौहान राज्य, तो एने आपणे उत्तर भारतना राज्यमां लखीशुं शाकंभरीनुं चौहान राज्य। त्यार पछी छे पांड्य, पांड्या सामा आवशे तो दक्षिण भारतना राज्यमां आपणे लखशुं पांड्या। त्यार पछी छे चेर, चेर सामा आवशे ए पण दक्षिण भारतना राज्यमां आवशे, एटले आपणे दक्षिण भारतना राज्यमां चेर लखीशुं। त्यार पछी छेल्लुं छे माडवानुं परमार राज्य, तो ए सामा आवशे उत्तर भारतना राज्यमां आवशे, एटले आपणे लखीशुं माळवानું પરમાર રાજ્ય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણ એ તમારે ખાલી જગ્યા બધું જ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન છ, યોગ્ય જોડકા જોડો। અરાજ્ય, અની અંદર રાજ્યના નામો આપેલા છે, બમાં શાસકો છે, એના સાચા જવાબ તમારે વચ્ચે બોક્સ છે એની અંદર લખવાના રહેશે। હવે અહીંયા અલગ અલગ વંશો છે એના જવાબ આપણે બ શાસકોમાં શોધવાના છે, તો સેન વંશ એનો સાચો જવાબ શું આવશે, તો સી આવશે વિજય સેન પ્રથમ, એટલે જવાબમાં લખીશું વિજય સેન પ્રથમ। બીજો નંબરનું છે સોલંકી વંશ, એનો જવાબ શું આવશે, ઈ કુમાર પાળ, એટલે આપણે લખીશું કુમાર પાળ। હવે પાલ વંશ, તો એમાં શું આવશે, ડી ગોપાલ, એટલે આપણે જવાબમાં લખીશું ગોપાલ। રાષ્ટ્રકૂટ વંશ, એમાં જવાબ શું આવશે, બી ગોવિંદ ત્રીજો, તો આપણે શું લખીશું ચાર નંબરમાં, ગોવિંદ ત્રીજો। ત્યાર પછી છે પલ્લવ વંશ, પલ્લવ વંશના શાસકોમાં શું આવશે, નરસિંહ વર્મા બીજો, તો આપણે લખશું નરસિંહ વર્મા બીજો। તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર જુઓ, સેન વંશની સામે એનો સાચો જવાબ આવશે વિજય સેન પ્રથમ, સોલંકી વંશમાં એનો જવાબ આવશે કુમાર પાળ, પાલ વંશમાં ગોપાલ, રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો, પલ્લવ વંશમાં નરસિંહ વર્મા બીજો। આ એના આ રીતે સવાલના જવાબ આવશે। થેન્ક યુ।